द्विचल सुरेख समीकरण युग्म आपणे अगाउना धोरणमां एकचल सुरेख समीकरण अने द्विचल सुरेख समीकरण विशे अभ्यास करी गया छीए। तेने याद करी ली ए एकचल सुरेख समीकरण। एकचल सुरेख समीकरणनुं व्यापक स्वरूप ax वत्ता बी बराबर शून्य छे, ज्यां ए बी बिलोंग्स टू आर अने ए इज नॉट इक्वल टू शून्य छे। एक ज चलवाला समीकरण ने मात्र एक ज उकेल मळे, दाखला तरीके 4x वत्ता 5 बराबर 17 माटे 4x बराबर 17 ओछा 5 माटे 4x बराबर 12 माटे x बराबर 12 छेद मा 4 माटे x बराबर 3। व्यापक रीते जोता एक चल सुरेख समीकरण ax वत्ता b बराबर 0 माटे ax बराबर ऋण b माटे x बराबर ऋण b ना छेद मा a। आम एक चल सुरेख समीकरण नो अनन्य उकेल ऋण b छेद मा a छे। द्विचल सुरेख समीकरण। द्विचल सुरेख समीकरण नो व्यापक स्वरूप ax वत्ता by वत्ता c बराबर 0 छे, જ્યાં a b c belongs to r અને a નો વર્ગ વત્તા b નો વર્ગ is not equal to 0, એટલે કે a અને b એક સાથે 0 નથી। એક ઘાતવાળા અને બે ચલવાળા સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે, એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણમાં ચલ x અને y ની ઘાત હંમેશા એક જ હોય છે। અગાઉ આપણે શીખી ગયા છીએ કે द्विचल सुरेख समीकरण ax वत्ता by वत्ता c बराबर 0 ने अनंत उकेलो मळे छे। द्विचल सुरेख समीकरण नो आलेख समतल मा एक रेखा मळे छे। पिता पुत्र ने कहे छे, 5 वर्ष पहला मारी उम्र तारी उम्र करता 7 गणी हती, 5 वर्ष पछी तारी जे उम्र हशे तेना करता मारी उम्र 3 गणी हशे। आपेल माहिती परथी द्विचल सुरेख समीकरण युग्म रचो। धारो के पितानी हालनी उम्र x वर्ष अने पुत्रनी हालनी उम्र y वर्ष छे। 5 वर्ष पहला पितानी उम्र बराबर x ओछा 5 वर्ष अने पुत्रनी उम्र y ओछा 5 वर्ष थाय। हवे 5 वर्ष पहला पितानी उम्र पुत्रनी उम्र करता 7 गणी हती, માટે x ઓછા 5 બરાબર 7 કૌંસમાં y ઓછા 5 માટે x ઓછા 5 બરાબર 7y ઓછા 35 માટે x ઓછા 7y ઓછા 5 વત્તા 35 બરાબર 0 માટે x ઓછા 7y વત્તા 30 બરાબર 0। સમીકરણ 1। 5 વર્ષ પછી પિતાની ઉંમર બરાબર x વત્તા 5 વર્ષ અને પુત્રની ઉંમર બરાબર y વત્તા 5 વર્ષ થાય। હવે 5 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 3 ગણી થશે, માટે x વત્તા 5 બરાબર 3 કૌંસમાં y વત્તા 5 માટે x વત્તા 5 બરાબર 3y વત્તા 15 માટે x વત્તા 5 ઓછા 3y ઓછા 15 બરાબર 0 માટે x ઓછા 3y ઓછા 10 બરાબર 0। સમીકરણ 2। આમ સમીકરણો 1 અને 2 એ આપેલ માહિતીને આધારે મળતું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે। આપેલ માહિતીને આધારે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ રચો। એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈના 3 ગણાથી 5 ઓછી છે। લંબચોરસની પરિમિતિ 110 છે। ધારો કે એક લંબચોરસની લંબાઈ x એકમ અને પહોળાઈ y એકમ છે। હવે લંબચોરસની લંબાઈ x તેની પહોળાઈના 3 ગણા 3y થી 5 ઓછી છે, માટે x બરાબર 3y ઓછા 5 માટે x ઓછા 3y વત્તા 5 બરાબર 0। સમીકરણ 1। હવે લંબચોરસની પરિમિતિ 2 કૌંસમાં x વત્તા y છે, પરંતુ લંબચોરસની પરિમિતિ બરાબર 110
માટે 2 કૌંસમાં x વત્તા y બરાબર 110 માટે x વત્તા y બરાબર 110 છેદમાં 2 માટે x વત્તા y બરાબર 55 સમીકરણ 2 આમ સમીકરણો 1 અને 2 એ આપેલ માહિતીના આધારે મળતું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ માટે આલેખની રીત સુરેખ સમીકરણનો આલેખ સમતલમાં રેખા મળે છે સુરેખ સમીકરણ યુગ્મના બે સમીકરણોના આલેખ એક જ આલેખ પત્ર પર દોરતા જે બિંદુ બંને સમીકરણોના આલેખ પર સામાન્ય હોય તે બિંદુના યામ એ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ કહેવાય છે ઉકેલ માટે આલેખ પત્ર પર દોરેલી બે રેખાઓ માટે આ મુજબ ત્રણ વિકલ્પો મળે એક બંને રેખાઓ ભિન્ન હોય અને એક બિંદુમાં છેદતી હોય આ વિકલ્પમાં સમીકરણ યુગ્મનો અનન્ય ઉકેલ મળે બે બંને રેખાઓ પરસ્પર છેદતી ન હોય એટલે કે સમાંતર હોય તો આ વિકલ્પમાં આપણને સમીકરણ યુગ્મનો એક પણ ઉકેલ ન મળે એટલે કે ઉકેલ ગણ ખાલી ગણ છે ત્રણ બંને સમીકરણના આલેખથી મળતી રેખાઓ એકબીજા પર સંપાતી હોય આ વિકલ્પમાં આલેખ પરના તમામ બિંદુઓ સમીકરણ યુગ્મનો ઉકેલ ગણ છે આમ સમીકરણ યુગ્મનો ઉકેલ ગણ અનંત ગણ છે 4x-5y બરાબર 0 સમીકરણમાં અચળ પદ c 0 છે દ્વિચલ સુરેખ સમીકરણમાં અચળ પદ 0 હોય તો તેનો આલેખ હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હોય છે એટલે કે a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 b ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને c બરાબર 0 હોય તો દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય x બરાબર 0 હોય તો તેનો આલેખ y અક્ષ છે કારણ કે x બરાબર 0 ને પ્રમાણિત સ્વરૂપે લખતા x વત્તા 0y વત્તા 0 બરાબર 0 થાય એટલે કે y નો સહગુણક 0 છે તેથી y ની કોઈ પણ કિંમત માટે x બરાબર 0 મળે y બરાબર 0 નો આલેખ x અક્ષ છે કારણ કે y બરાબર 0 સમીકરણને પ્રમાણિત સ્વરૂપે લખતા 0x વત્તા y વત્તા 0 બરાબર 0 થાય એટલે કે x નો સહગુણક 0 છે તેથી x ની કોઈ પણ કિંમત માટે y બરાબર 0 મળે સુસંગત સમીકરણ યુગ્મ જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઓછામાં ઓછો 1 અંક કે તેથી વધુ ઉકેલ હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત સમીકરણ યુગ્મ છે સુસંગત ન હોય તેવું સમીકરણ યુગ્મ જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય એટલે કે ઉકેલ ગણ ખાલી ગણ હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત નથી તેમ કહેવાય સુરેખ અવલંબી સમીકરણો જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના બંને સમીકરણો સમાન હોય એટલે કે જેને અનંત ભિન્ન ઉકેલો હોય તેવા સમીકરણ યુગ્મના સમીકરણો સુરેખ અવલંબી છે તેમ કહેવાય જે સમીકરણ યુગ્મના સમીકરણો સુરેખ અવલંબી હોય તે સમીકરણો સુસંગત હોય જ કારણ કે તેને અનંત ભિન્ન ઉકેલો છે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આલેખની મદદથી શોધો કૌંસમાં એક્સ વત્તા બે કૌંસમાં વાય ઓછા એક બરાબર એક્સ વાય કૌંસમાં એક્સ ઓછા એક કૌંસમાં વાય વત્તા એક બરાબર એક્સ વાય કૌંસમાં એક્સ વત્તા બે કૌંસમાં વાય ઓછા એક બરાબર એક્સ વાય માટે એક્સ કૌંસમાં વાય ઓછા એક વત્તા બે કૌંસમાં વાય ઓછા એક બરાબર એક્સ વાય માટે એક્સ વાય ઓછા એક્સ વત્તા બે વાય ઓછા બે બરાબર એક્સ વાય માટે બે વાય બરાબર એક્સ વાય ઓછા એક્સ વાય વત્તા એક્સ વત્તા બે માટે બે વાય બરાબર એક્સ વત્તા બે માટે વાય બરાબર એક્સ વત્તા બે છેદમાં બે એક્સ બરાબર શૂન્ય માટે વાય બરાબર શૂન્ય વત્તા બે છેદમાં બે બરાબર બે છેદમાં બે બરાબર એક એક્સ બરાબર ઋણ બે માટે વાય બરાબર
ऋण बे वत्ता बे छेद मा बे बराबर शून्य छेद मा बे बराबर शून्य। एक्स बराबर बे माटे वाई बराबर बे वत्ता बे छेद मा बे बराबर चार छेद मा बे बराबर बे। एक्स वाई ऋण बे शून्य शून्य एक बे बे कौंसमा एक्स ओछा एक कौंसमा वाई वत्ता एक बराबर एक्स वाई माटे एक्स कौंसमा वाई वत्ता एक ओछा एक कौंसमा वाई वत्ता एक बराबर एक्स वाई माटे एक्स वाई वत्ता एक्स ओछा वाई ओछा एक बराबर एक्स वाई माटे एक्स वाई ओछा एक्स वाई वत्ता एक्स ओछा एक बराबर वाई माटे एक्स ओछा एक बराबर वाई माटे वाई बराबर एक्स ओछा एक। एक्स बराबर ऋण एक माटे वाई बराबर ऋण एक ओछा एक बराबर ऋण बे। एक्स बराबर शून्य माटे वाई बराबर शून्य ओछा एक बराबर ऋण एक। एक्स बराबर एक माटे वाई बराबर एक ओछा एक बराबर शून्य। एक्स वाई ऋण एक ऋण बे शून्य ऋण एक एक शून्य। आ समीकरण माटे याद राखो, प्रथम समीकरण ने वाई ना स्वरूप मा फेरवामा आवे छे। वाई ने सूत्र नो कर्ता बनावता छेद मा जो बे होय तो एक्स नी किंमत लेवामा बे ओछा बे नो तफावत राखो, आथी वाई नी किंमत आपने पूर्णांक मा मळशे। जो एक्स बराबर ऋण बे लेता वाई बराबर शून्य अने एक्स बराबर शून्य लेता वाई बराबर एक मळे तो एक्स नी किंमत नो तफावत बे अने वाई नी किंमतो नो तफावत एक जोवा मळे। तेथी एक्स बराबर बे लेता आपने सीधी रीते ज वाई बराबर बे मूकी शकीए। આ રીતે આલેખમાં બતાવેલ રેખાઓનું છેદ બિંદુ 4-3 છે અને તે બંને સમીકરણોનું સમાધાન કરે છે। આમ આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ 4-3 છે। આલેખની રીતે નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો। 3x + 4y = 10, 3x + 4y = 15, 3x + 4y = 10 માટે 4y = 10 - 3x માટે y = 10 - 3x/4। એક્સ ની કિંમતો લેવા માટે યાદ રાખો, એક પ્રથમ એક્સ બરાબર શૂન્ય મૂકો, જો વાય ની કિંમત અપૂર્ણાંકમાં મળે તો એક્સ બરાબર શૂન્ય ન લો। બે હવે અંશની કિંમત 4 ના ગુણાંકમાં લાવવા 10 - 3x/4 = 4 લેતા 10x - 3x = 16 માટે 10 - 16 = 3x માટે -6 = 3x માટે x = -6/3 માટે x = -2। આ રીતે પૂર્ણાંક જવાબ મળે તે રીતે વિચારવું। 3 હવે વાય ની કિંમત 1 લખવા માટે 10 - 3x/4 = 1 માટે 10 - 3x = 4 માટે 10 - 4 = 3x માટે 6 = 3x માટે 6/3 = x માટે x = 2। એક્સ ની કિંમતમાં ઋણ 2 થી 2 એટલે 4 નો તફાવત લો, એટલે આપણે x = -2 અથવા x = 6 લઈ શકીએ। x = -2 લેતા y = 10 - 3 - 2/4 - 10 - 6/4 - 16/4 - 4। x = 2 લેતા y = 10 - 3 - 2/4 - 10 - 6/4 - 4/1। x = 6 લેતા y = 10 - 3
કૌંસમાં 6 છેદમાં 4 બરાબર 10 - 18 છેદમાં 4 બરાબર -8 છેદમાં 4 બરાબર -2. એક્સ ની કિંમતો લેવા યાદ રાખો એક્સ વાય -2 - 4 - 1 - 6 - 2 3x + 4y = 15 માટે 4y = 15 - 3x માટે y = 15 - 3x/4 એક્સ ની કિંમત તો લેવા યાદ રાખો 1 પ્રથમ એક્સ બરાબર 0 લેતા વાય ની કિંમત અપૂર્ણાંકમાં મળે તો એક્સ બરાબર 0 ન લો 2 અંશ 0 લાવવા પ્રયત્ન કરો અહીં એક્સ બરાબર 5 લેતા 15 - 3 = 15 - 15 = 0 થાય 3 હવે છેદમાં 4 છે તો એટલે કે x ની કિંમતમાં 4 નો તફાવત લો એટલે કે આપણે x બરાબર 1 અથવા x બરાબર -3 લઈ શકીએ x બરાબર 5 લેતા y બરાબર 15 - 3 - 5/4 બરાબર 15 - 15/4 બરાબર 0/4 = 0 એક્સ બરાબર 1 લેતા વાય બરાબર 15 - 3 - 1/4 બરાબર 15 - 3/4 બરાબર 12/4 = 3 એક્સ બરાબર -3 લેતા વાય બરાબર 15 - 3 - 3/4 બરાબર 15 - 9/4 બરાબર 24/4 બરાબર 6 એક્સ વાય 5 0 1 3 - 3 6 આ આલેખમાં બે સમીકરણોનો આલેખ એકબીજાને છેદતા નથી એટલે કે રેખાઓ સમાંતર છે તેથી આપેલા સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ ન મળે આમ આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ ગણ ખાલી ગણ છે ધોરણ 10 ના 15 વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિક સ્પર્ધાની પરીક્ષા આપી પરીક્ષા આપનાર વિદ્યાર્થિનીઓની સંખ્યા કરતા વિદ્યાર્થીઓની સંખ્યા 5 જેટલી ઓછી હતી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓની સંખ્યા શોધો ધારો કે રાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિક સ્પર્ધાની પરીક્ષા આપતા ધોરણ 10 ના વિદ્યાર્થીઓની સંખ્યા એક્સ અને વિદ્યાર્થીઓની સંખ્યા વાય છે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 15 છે માટે x + y = 15 સમીકરણ 1 પરીક્ષા આપનાર વિદ્યાર્થીનીઓની સંખ્યા કરતા વિદ્યાર્થીઓની સંખ્યા 5 જેટલી ઓછી છે માટે x = y - 5 માટે x - y = 5 સમીકરણ 2 સમીકરણ 1 અને 2 નો ઉકેલ આલેખની રીતે શોધતા x + y = 15 માટે y = 15 - x x = 5 લેતા y = 15 - 5 = 10 x = 8 લેતા y = 15 - 8 = 7 xy 5 10 8 7 x - y = 5 માટે x + 5 = y માટે y = x + 5 x = 0 લેતા y = 0 + 5 = 5 x = 5 લેતા y = 5 + 5 = 10 x y 0 5 5 10 મળતી રેખાઓનું છેદ બિંદુ 5 10 છે
માટે x બરાબર 5 અને y બરાબર 10 એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યા 5 અને વિદ્યાર્થીનીઓની સંખ્યા 10 છે। દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની બેઝિક રીતો। દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટેની બેઝિક 3 રીતો છે। આદેશની રીત, એક ચલના લોપની રીત, ચોકડી ગુણાકારની રીત। આદેશની રીત આપણને બે દ્વિચલ સુરેખ સમીકરણો આપેલા છે। આ રીતમાં કોઈ પણ એક સમીકરણમાંથી એક ચલની કિંમત બીજા ચલના સ્વરૂપમાં મેળવવામાં આવે છે। આ કિંમત બાકીના સમીકરણમાં મૂકવામાં આવે છે। આમ કરવાથી આપણને એક ચલનું સુરેખ સમીકરણ મળે છે। સમીકરણના ઉકેલની આ રીત આદેશની રીત તરીકે ઓળખાય છે। આદેશની રીતનો ઉપયોગ કરી આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો। 2x વત્તા 3y બરાબર 10 અને 3x ઓછા y બરાબર 4। 2x વત્તા 3y બરાબર 10 સમીકરણ 1, 3x ઓછા y બરાબર 4 સમીકરણ 2, 3x ઓછા y બરાબર 4 માટે 3x ઓછા 4 બરાબર y માટે y બરાબર 3x ઓછા 4। સોપાન 2, સમીકરણ 1 માં y બરાબર 3 ઓછા 4 મૂકતા 2x વત્તા 3 કૌંસમાં 3x ઓછા 4 બરાબર 10 માટે 2x વત્તા 9x ઓછા 12 બરાબર 10 માટે 11x ઓછા 12 બરાબર 10 માટે 11x બરાબર 12 વત્તા 10 માટે 11x બરાબર 22 માટે x બરાબર 22 છેદમાં 11 માટે x બરાબર 2। સોપાન 3, સમીકરણ y બરાબર 3x ઓછા 4 માં x બરાબર 2 મૂકતા y બરાબર 3 કૌંસમાં 2 ઓછા 4 માટે y બરાબર 6 ઓછા 4 માટે y બરાબર 2। આમ xy બરાબર 2 2 એ આપેલા સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ છે। આદેશની રીતે આપેલા સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો। 5x વત્તા 7y બરાબર 12 અને 10x વત્તા 14y બરાબર 20। 5x વત્તા 7y બરાબર 12 સમીકરણ 1 અને 10x વત્તા 14y બરાબર 20 માટે 2 કૌંસમાં 5x વત્તા 7y બરાબર 20 માટે 5x વત્તા 7y બરાબર 20 છેદમાં 2 માટે 5x વત્તા 7y બરાબર 10 સમીકરણ 2। પરંતુ સમીકરણ 1 માં 5x વત્તા 7y બરાબર 12 આપેલું છે માટે 10 બરાબર 12 થાય જે સત્ય નથી। તેથી આપેલા સમીકરણ યુગ્મનો કોઈ વાસ્તવિક ઉકેલ નથી માટે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ ગણ ખાલી ગણ છે। જો એક અપૂર્ણાંકના અંશ અને છેદમાં 3 ઉમેરવામાં આવે તો મળતા નવા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 4/5 થાય છે। જો તે અપૂર્ણાંકના અંશ અને છેદમાં 5 ઉમેરવામાં આવે તો મળતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 5/6 થાય છે। તો મૂળ અપૂર્ણાંક શોધો। ધારો કે અપૂર્ણાંકનો અંશ x અને છેદ y છે, તેથી મૂળ અપૂર્ણાંક x છેદમાં y છે। હવે અપૂર્ણાંકના અંશમાં 3 અને છેદમાં 3 ઉમેરવામાં આવે તો મળતો નવો અપૂર્ણાંક x વત્તા 3 છેદમાં y વત્તા 3 છે। પરંતુ આ અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 4/5 છે માટે x વત્તા 3 છેદમાં y વત્તા 3 બરાબર 4/5 માટે 5 કૌંસમાં x વત્તા 3 બરાબર 4 કૌંસમાં y વત્તા 3 માટે 5x વત્તા 15 બરાબર 4y વત્તા 12 માટે 5x ઓછા 4y
बराबर 12 ओछा 15 माटे 5 एक्स ओछा 4 वाई बराबर ऋण 3। समीकरण 1 हवे अपूर्णांकना अंशमा 5 અને છેદમાં 5 ઉમેરવામાં આવે તો મળતો નવો અપૂર્ણાંક x વત્તા 5 છેદમાં y વત્તા 5 છે, પરંતુ આ અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 5 છેદમાં 6 છે, માટે x વત્તા 5 છેદમાં y વત્તા 5 બરાબર 5 છેદમાં 6, માટે 6 કૌંસમાં x વત્તા 5 બરાબર 5 કૌંસમાં y વત્તા 5, માટે 6x વત્તા 30 બરાબર 5y વત્તા 25, માટે 6x ઓછા 5y બરાબર 25 ઓછા 30, માટે 6x ઓછા 5y બરાબર ઋણ 5। સમીકરણ 2 સોપાન 1 સમીકરણ 1 મુજબ 5x ઓછા 4y બરાબર ઋણ 3, માટે 5x વત્તા 3 બરાબર 4y, માટે y બરાબર 5x વત્તા 3 છેદમાં 4। સોપાન 2 સમીકરણ 2 માં y બરાબર 5x વત્તા 3 છેદમાં 4 મૂકતા 6x ઓછા 5 કૌંસમાં 5x વત્તા 3 છેદમાં 4 બરાબર ઋણ 5, માટે 24x ઓછા 5 કૌંસમાં 5x વત્તા 3 છેદમાં 4 બરાબર ઋણ 5, માટે 24x ઓછા 25x ઓછા 15 બરાબર ઋણ 20, માટે ઋણ x ઓછા 15 બરાબર ઋણ 20, માટે ઋણ x બરાબર ઋણ 20 વત્તા 15, માટે ઋણ x બરાબર ઋણ 5, માટે x બરાબર 5। સોપાન 3 સમીકરણ 1 માં x બરાબર 5 મૂકતા 5x ઓછા 4y બરાબર ઋણ 3, માટે 5 કૌંસમાં 5 ઓછા 4y બરાબર ઋણ 3, માટે 25 ઓછા 4y બરાબર ઋણ 3, માટે 25 વત્તા 3 બરાબર 4y, માટે 28 બરાબર 4y, માટે 28 છેદમાં 4 બરાબર y, માટે y બરાબર 7। આમ x બરાબર 5 અને y બરાબર 7 મળે, માટે મૂળ અપૂર્ણાંક બરાબર x છેદમાં y બરાબર 5 છેદમાં 7। લોપની રીત, બે ચલમાંથી એક ચલનો લોપ કરવાની રીત। દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ aix વત્તા biy વત્તા ci બરાબર 0। AI નો વર્ગ વત્તા BI નો વર્ગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, I બરાબર 1 2 છે। આ મુજબ બે દ્વિચલ સુરેખ સમીકરણો લખતા A1X વત્તા B1Y વત્તા C1 બરાબર 0, A1 નો વર્ગ વત્તા B1 નો વર્ગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 સમીકરણ 1, અને A2X વત્તા B2Y વત્તા C2 બરાબર 0, A2 નો વર્ગ વત્તા બી ટુ નો વર્ગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 સમીકરણ 2। સમીકરણ 1 ને બી ટુ અને સમીકરણ 2 ને બી વન વડે ગુણતા એ વન બી ટુ એક્સ વત્તા બી વન બી ટુ વાય વત્તા બી ટુ સી વન બરાબર 0 સમીકરણ 3, એ ટુ બી વન એક્સ વત્તા બી વન બી ટુ વાય વત્તા બી વન સી ટુ બરાબર 0 સમીકરણ 4। સમીકરણ 4 માંથી સમીકરણ 3 ને બાદ કરતા એ ટુ બી વન એક્સ વત્તા બી વન બી ટુ વાય વત્તા બી વન સી ટુ બરાબર 0, એ વન બી ટુ એક્સ વત્તા બી વન બી ટુ વાય વત્તા બી ટુ સી વન બરાબર 0, ઓછા 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 એક્સ કૌંસમાં એ ટુ બી વન ઓછા એ વન બી ટુ વત્તા બી વન સી ટુ ઓછા બી ટુ સી વન બરાબર 0, માટે x કૌંસમાં એ ટુ બી વન ઓછા એ વન બી ટુ બરાબર બી ટુ સી વન ઓછા બી વન સી ટુ, માટે ઋણ x કૌંસમાં એ ટુ બી વન ઓછા એ વન બી ટુ બરાબર ઋણ કૌંસમાં બી ટુ સી વન ઓછા બી વન સી ટુ, માટે x કૌંસમાં ઋણ એ ટુ બી વન વત્તા એ વન બી ટુ
बराबर ऋण बी टू सी वन वत्ता बी वन सी टू माटे एक्स कौंसमा ए वन बी टू ओछा ए टू बी वन बराबर बी वन सी टू ओछा बी टू सी वन जो ए वन बी टू ओछा ए टू बी वन इज नॉट इक्वल टू शून्य तो एक्स बराबर बी वन सी टू ओछा बी टू सी वन छेद मा ए वन बी टू ओछा ए टू बी वन। हवे समीकरण एक ने ए टू अने समीकरण बे ने ए वन वडे गुणता ए वन ए टू एक्स वत्ता ए टू बी वन वाय वत्ता ए टू सी वन बराबर शून्य। समीकरण पांच अने ए वन ए टू एक्स वत्ता ए वन बी टू वाय वत्ता ए वन सी टू बराबर शून्य। समीकरण छ समीकरण छ माथी समीकरण पांच बात करता ए वन ए टू एक्स वत्ता ए वन बी टू वाय वत्ता ए वन सी टू बराबर शून्य। ए वन ए टू एक्स वत्ता ए टू बी वन वाय वत्ता ए टू सी वन बराबर शून्य। ओछा 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 वाय कंसमा ए वन बी टू ओछा ए टू बी वन वत्ता कंसमा ए वन सी टू ओछा ए टू सी वन बराबर शून्य। માટે y કૌંસમાં a1 b2 ઓછા a2 b1 બરાબર a2 c1 ઓછા a1 c2 જો a1 b2 ઓછા a2 b1 ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય તો y બરાબર a2 c1 ઓછા a1 c2 છેદમાં a1 b2 ઓછા a2 b1। આમ સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર કૌંસમાં બી વન સી ટુ ઓછા બી ટુ સી વન છેદમાં એ વન બી ટુ ઓછા એ ટુ બી વન એ ટુ સી વન ઓછા એ વન સી ટુ છેદમાં એ વન બી ટુ ઓછા એ ટુ બી વન જ્યાં એ વન બી ટુ ઓછા એ ટુ બી વન ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય। આપણે નીચે આપેલા વિધાનો સાબિતી આપ્યા વિના સ્વીકારીશું એ વન એ ટુ બી વન બી ટુ સી વન C2 is not equal to 0 જો A1 B2 ઓછા A2 B1 is not equal to 0 એટલે કે A1 B2 is not equal to A2 B1 માટે A1 છેદમાં A2 is not equal to B1 છેદમાં B2 તો સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ છે। આવા સમીકરણોને સુસંગત સમીકરણો કહે છે। જો A1 B2 ઓછા એ ટુ બી વન બરાબર શૂન્ય પરંતુ બી વન સી ટુ ઓછા બી ટુ સી વન ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય અથવા એ ટુ સી વન ઓછા એ વન સી ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય એટલે કે એ વન બી ટુ બરાબર એ ટુ બી વન પરંતુ બી વન સી ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ બી ટુ સી વન અથવા એ ટુ સી વન ઇઝ નોટ ઇક્વલ ટુ એ વન સી ટુ માટે એ વન છેદમાં એ ટુ બરાબર બી વન છેદમાં બી ટુ પરંતુ બી વન છેદમાં બી ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ સી વન છેદમાં સી ટુ અથવા એ વન છેદમાં એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ સી વન છેદમાં સી ટુ હોય તો સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નથી એટલે કે સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ ગણ ખાલી ગણ છે। આવા સમીકરણો સુસંગત નથી જો એ વન બી ટુ ઓછા એ ટુ બી વન બરાબર શૂન્ય અથવા બી વન સી ટુ ઓછા બી ટુ સી વન બરાબર શૂન્ય અથવા એ ટુ સી વન ઓછા એ વન સી ટુ બરાબર શૂન્ય એટલે કે એ વન બી ટુ બરાબર એ ટુ બી વન અથવા બી વન સી ટુ બરાબર બી ટુ સી વન અથવા એ ટુ સી વન બરાબર એ વન સી ટુ એટલે કે એ વન છેદમાં એ ટુ બરાબર બી વન છેદમાં બી ટુ અથવા બી વન છેદમાં બી ટુ બરાબર સી વન છેદમાં સી ટુ અથવા સી વન છેદમાં સી ટુ બરાબર એ વન છેદમાં એ ટુ એટલે કે એ વન છેદમાં એ ટુ બરાબર બી વન છેદમાં બી ટુ બરાબર સી વન છેદમાં સી ટુ હોય તો સમીકરણો સમાન છે અને તેમને અનંત ઉકેલો છે એટલે કે સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ ગણ અનંત ગણ છે। આવા સમીકરણો પણ સુસંગત છે। લોપની રીત માટે નીચેના મુદ્દા યાદ રાખો।
बन्ने सुरेख समीकरणों एक्स अने वाई चल वाला पदों बराबर नी डाबी बाजुए अचल पदों बराबर नी जमणी बाजुए मूको। बन्ने समीकरणों में कोई एक चलना सहगुणकों संख्यात्मक रीते समान बने ते रीते समीकरणों ने योग्य शून्येतर अचळांको वड़े गुणो। मेळवेला समीकरणोनो सरवाळो के बादबाकी करी जेना सहगुणको ने संख्यात्मक रीते समान बन्यावा होय ते चलनो लोप करी एक चलनु सुरेख समीकरण मेळवो। आगळना मुद्दामां मेळवेल एक चल सुरेख समीकरणनो उकेल मेळवो। आम करवाथी एक्स अने वाई पैकी कोई एक चलनु मूल्य मळशे। आ रीते मळेल एक्स अथवा वाई नी किंमत आपेल कोई एक समीकरणमां मूकी बीजा चलनी किंमत मेळवो। હવે આ રીત સમજવા કેટલાક ઉદાહરણો ગણીએ। લોપની રીતે નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધો। એક્સના છેદમાં 5 ઓછા વાયના છેદમાં 3 બરાબર 4ના છેદમાં 15 અને એક્સના છેદમાં 2 ઓછા વાયના છેદમાં 9 બરાબર 7ના છેદમાં 18 એક્સના છેદમાં 5 ઓછા વાયના છેદમાં 3 બરાબર 4ના છેદમાં 15 લસા અ બરાબર 15 સમીકરણની બંને બાજુ 15 વડે ગુણતા માટે 15 કૌંસમાં એક્સ છેદમાં 5 ઓછા 15 કૌંસમાં વાય છેદમાં 3 બરાબર 15 કૌંસમાં 4 છેદમાં 15 માટે 3x ઓછા 5y બરાબર 4 એક્સના છેદમાં 2 ઓછા વાયના છેદમાં 9 બરાબર 7ના છેદમાં 18 લસા અ બરાબર 18 સમીકરણની બંને બાજુ 18 વડે ગુણતા માટે 18 કૌંસમાં એક્સના છેદમાં 2 ઓછા 18 કૌંસમાં વાયના છેદમાં 9 બરાબર 18 કૌંસમાં 7ના છેદમાં 18 માટે 9x ઓછા 2y બરાબર 7 આમ 3x ઓછા 5y બરાબર 4 સમીકરણ 1 9x ઓછા 2y બરાબર 7 સમીકરણ 2 સમીકરણ 1 ને 2 વડે અને સમીકરણ 2 ને 5 વડે ગુણી સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરતા 6x ઓછા 10y બરાબર 8 45x ઓછા 10y બરાબર 35 ઓછા વત્તા ઓછા ઋણ 39x બરાબર ઋણ 27 માટે x બરાબર ઋણ 27 છેદમાં ઋણ 39 માટે x બરાબર 9 છેદમાં 13 સમીકરણ 1 માં x બરાબર 9 ના છેદમાં 13 મૂકતા 3x ઓછા 5y બરાબર 4 માટે 3 કૌંસમાં 9 ના છેદમાં 13 ઓછા 5y બરાબર 4 માટે 27 છેદમાં 13 ઓછા 5y બરાબર 4 માટે 27 ઓછા 65y બરાબર 52 માટે 27 ઓછા 52 બરાબર 65y માટે ઋણ 25 બરાબર 65y માટે ઋણ 25 છેદમાં 65 બરાબર y માટે ઋણ 5ના છેદમાં 13 બરાબર y માટે y બરાબર ઋણ 5ના છેદમાં 13 આમ આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર 9ના છેદમાં 13 ઋણ 5ના છેદમાં 13 છે। આપેલા સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે મેળવો। એક્સ વત્તા 2y બરાબર 3 અને 2x વત્તા 4y બરાબર 5 અહીં એક્સ વત્તા 2y બરાબર 3 માટે એક્સ વત્તા 2y ઓછા 3 બરાબર 0 સમીકરણ 1 2x વત્તા 4y બરાબર 5 માટે 2x વત્તા 4y ઓછા 5 બરાબર 0 સમીકરણ 2 સમીકરણો 1 અને 2 ને વ્યાપક સમીકરણ યુગ્મના સહગુણકોના સંકેતો સાથે સરખાવતા a1 બરાબર 1 b1 બરાબર 2 c1 બરાબર ઋણ 3 અને a2 બરાબર 2 b2 બરાબર 4 c2 બરાબર ઋણ 5 મળે માટે a1 છેદમાં a2 બરાબર 1 દ્વિતીયાંશ b1 છેદમાં b2 બરાબર 2 ચતુર્થાંશ બરાબર 1 દ્વિતીયાંશ c1 છેદમાં c2 બરાબર ઋણ 3 છેદમાં ઋણ 5 બરાબર 3 પંચમાંશ માટે a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 પરંતુ
a1 છેદમાં a2 is not equal to c1 છેદમાં c2 કારણ કે એક દ્વિતીયાંશ is not equal to 3/5 માટે આપેલ સમીકરણો સુસંગત નથી માટે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નથી આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ ગણ ખાલી ગણ છે આપેલા સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે મેળવો 2x+y = 5 અને 4x+2y = 10 અહીં 2x+y = 5 માટે 2x+y - 5 = 0 સમીકરણ 1 અને 4x+2y = 10 માટે 4x+2y - 10 = 0 સમીકરણ 2 સમીકરણો 1 અને 2 ને વ્યાપક સમીકરણ યુગ્મના સહગુણકોના સંકેતો સાથે સરખાવતા a1 = 2 b1 = 1 c1 = 5 અને a2 = 4 b2 = 2 c2 = 10 મળે માટે a1 = 2 1/4 = 1/5 b1 = 2 1/5 c1 = c2 5/10 1/5 માટે a1 = a2 b1 = b2 c1 = c2 માટે બંને સમીકરણો એક જ છે આમ આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના અનંત ઉકેલો છગડીયા કૌંસમાં xy(2x+y = 5) xy belongs to R છે બે અંકોની એક સંખ્યા શોધો જેનો દશકનો અંક એકમના અંક કરતા 3 ગણો છે અને સંખ્યાના અંકોની અદલાબદલી કરતા મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 54 જેટલી નાની હોય ધારો કે બે અંકની એક સંખ્યાનો એકમનો અંક x અને દશકનો અંક y છે માટે મૂળ સંખ્યા 10y + x છે યાદ રાખો 10y + x કેવી રીતે ધારો કે 21 = 20+1 = 2×10 + 1 = 10 = 1 આ રીતે y × 10 + x = 10y + x થાય હવે દશકનો અંક y એ એકમના અંક x કરતા 3 ગણો છે માટે y = 3x માટે 0 = 3x - y માટે 3x - y = 0 મૂળ સંખ્યાના અંકોની અદલાબદલી કરતા મળતી નવી સંખ્યાનો એકમનો અંક y અને દશકનો અંક x થાય માટે નવી સંખ્યા બરાબર 10x + y હવે નવી સંખ્યા એ મૂળ સંખ્યા કરતા 54 જેટલી નાની છે માટે નવી સંખ્યા બરાબર મૂળ સંખ્યા -54 માટે 10x + y = 10y + x - 54 માટે 10x - y + x - 10y = 54 માટે 9x - 9y = 54 માટે 9x - y = 54 માટે x - y = 54/9 માટે x - y = 6 આમ 3x - y = 0 સમીકરણ 1 x - y = 6 સમીકરણ 2 સમીકરણ 1 માંથી 2 ને બાદ કરતા 3x - y = 0 x - y = 6 - 2x = 6 માટે x = 6/2 માટે x = 3 સમીકરણ 1 માં x = 3 મૂકતા 3x - y = 0 માટે 3×3 - y = 0 માટે 9 - y = 0 માટે 9 = y માટે y = 9 આમ મૂળ સંખ્યા બરાબર 10y + x = 10×9+3 માટે 90+3 = 93
આમ બે અંકની માગેલ સંખ્યા 93 છે. એક થેલીમાં કેટલાક 50 પૈસાના અને 25 પૈસાના સિક્કાઓ છે. સિક્કાઓની કુલ સંખ્યા 140 છે અને બધા સિક્કાઓનું કુલ મૂલ્ય રૂપિયા 50 છે. દરેક મૂલ્યના સિક્કાની સંખ્યા શોધો. ધારો કે એક થેલીમાં 50 પૈસાના x સિક્કાઓ અને 25 પૈસાના y સિક્કાઓ છે. આ સિક્કાઓની કુલ સંખ્યા 140 છે, માટે x વત્તા y બરાબર 140. સિક્કા પૈસા 1 50 માટે x કેટલા બરાબર 50x પૈસા. સિક્કા પૈસા 1 25 માટે y કેટલા બરાબર 25y પૈસા. આમ 50 પૈસાના x સિક્કાઓનું મૂલ્ય 50x પૈસા અને 25 પૈસાના y સિક્કાઓનું મૂલ્ય 25y પૈસા છે. પરંતુ આ બધા સિક્કાઓનું કુલ મૂલ્ય રૂપિયા 50 એટલે કે 5000 પૈસા છે, માટે 50x વત્તા 25y બરાબર 5000. માટે 25(2x) વત્તા y બરાબર 5000. માટે 2x વત્તા y બરાબર 5000 છેદમાં 25. માટે 2x વત્તા y બરાબર 200. આમ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ નીચે પ્રમાણે છે. x વત્તા y બરાબર 140 સમીકરણ 1. 2x વત્તા y બરાબર 200 સમીકરણ 2. સમીકરણ 2 માંથી 1 ને બાદ કરતા 2x વત્તા y બરાબર 200, x વત્તા y બરાબર 140, ઓછા 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 x બરાબર 60. સમીકરણ 1 માં x બરાબર 60 મૂકતા x વત્તા y બરાબર 140, માટે 60 વત્તા y બરાબર 140, માટે y બરાબર 140 ઓછા 60, માટે y બરાબર 80. આમ થેલીમાં 50 પૈસાના 60 સિક્કા અને 25 પૈસાના 80 સિક્કા છે. તાળો. 50 પૈસાના સિક્કાની કિંમત બરાબર 50×60 બરાબર 3000 પૈસા બરાબર રૂપિયા 30. 25 પૈસાના સિક્કાની કિંમત બરાબર 25×80 બરાબર 2000 પૈસા બરાબર રૂપિયા 20 બરાબર રૂપિયા 50 જે આપેલ છે. ચોકડી ગુણાકારની રીત. બે દ્વિચલ સુરેખ સમીકરણો a1x વત્તા b1y વત્તા c1 બરાબર 0. a1 નો વર્ગ વત્તા b1 નો વર્ગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને a2x વત્તા b2y વત્તા c2 બરાબર 0. a2 નો વર્ગ વત્તા b2 નો વર્ગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે. અહીં a1 અને a2 એ x ના સહગુણકો, b1 અને b2 એ y ના સહગુણકો, c1 અને c2 એ અચળ પદો તથા x અને y ચલ છે. આપણે તેને આ રીતે લખીએ. x, y, 1, a1, a2, b1, b2, c1, c2. નીચેની રીતે પ્રથમ સહગુણકો દ્વારા બનતા બે સ્તંભ તે જ ક્રમમાં અંતમાં લખીએ. x, y, 1, a1, a2, b1, b2, c1, c2, a1, a2, b1, b2. x નો છેદ x, y, 1, a1, a2, b1, b2, c1, c2, a1, a2, b1, b2. y નો છેદ x, y, 1, a1, a2, b1, b2, c1, c2, a1, a2, b1, b2. એક નો છેદ x, y, 1, a1, a2, b1, b2, c1, c2, a1, a2, b1, b2. સંકેત સાથેનું પદ દર્શાવે છે કે આપેલ સંખ્યાઓનો ગુણાકાર ધન નિશાની સાથે લેવાય છે. સંકેત સાથેનું પદ દર્શાવે છે કે આપેલ સંખ્યાઓનો ગુણાકાર ઋણ નિશાની સાથે લેવાનો છે. આનો અર્થ છેદમાં આવેલા પદોની બાદબાકી કરવાની છે. એક્સના છેદ માટે બી1 અને સી2ના ગુણાકારમાંથી બી2 અને સી1નો ગુણાકાર બાદ કરો. વાયના છેદ માટે સી1 અને એ2ના ગુણાકારમાંથી સી2 અને એ1નો ગુણાકાર બાદ કરો. એકના છેદ માટે
A1 અને B2ના ગુણાકારમાંથી A2 અને B1નો ગુણાકાર બાદ કરો. આથી ગુણોત્તરો આ પ્રમાણે મળે. X ના છેદમાં B1C2 ઓછા B2C1, Y ના છેદમાં A2C1 ઓછા A1C2, 1 ના છેદમાં A1B2 ઓછા A2B1. હવે આ ગુણોત્તરોને સરખાવવામાં આવે છે. ઉકેલ માટે X છેદમાં B1C2 ઓછા B2C1 બરાબર Y છેદમાં A2C1 ઓછા A1C2 બરાબર 1 ના છેદમાં A1B2 ઓછા A2B1. આમ X બરાબર B1C2 ઓછા B2C1 છેદમાં A1B2 ઓછા A2B1. Y બરાબર A2C1 ઓછા A1C2 છેદમાં A1B2 ઓછા A2B1. અથવા Y બરાબર ઋણ A1C2 ઓછા A2C1 છેદમાં A1B2 ઓછા A2B1. આથી આપણે નીચે આપેલા વિધાનો કરી શકીએ. 1. જો A1B2 ઓછા A2B1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે A1 છેદમાં A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1 છેદમાં B2, તો અનન્ય ઉકેલ મળે. 2. જો A1B2 ઓછા A2B1 બરાબર 0 અને B1C2 ઓછા B2C1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0, અથવા C1A2 ઓછા C2A1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે A1 છેદમાં A2 બરાબર B1 છેદમાં B2 અને B1 છેદમાં B2 ઇઝ નોટ ઇક્વલ ટુ C1 છેદમાં C2, અથવા C1 છેદમાં C2 ઇઝ નોટ ઇક્વલ ટુ A1 છેદમાં A2, તો કોઈ ઉકેલ ન મળે. માટે ઉકેલ ગણ ખાલી ગણ છે. 3. જો A1B2 ઓછા A2B1 બરાબર B1C2 ઓછા B2C1 બરાબર A1C2 ઓછા A2C1 બરાબર 0, એટલે કે A1 છેદમાં A2 બરાબર B1 છેદમાં B2 બરાબર C1 છેદમાં C2, તો ઉકેલો અનંત ગણ મળે. અહીં છેદ મેળવવા માટે સહગુણકો તથા અચળાંકોના ચોકડી ગુણાકારનો ઉપયોગ કર્યો છે. આ રીતને ચોકડી ગુણાકારનો ઉકેલ નીચેની રીતે દર્શાવાય. X છેદમાં B1 B2 C1 C2 બરાબર Y છેદમાં C1 C2 A1 A2 1 છેદમાં A1 A2 B1 B2. આ રીત પર આધારિત કેટલાક ઉદાહરણો જોઈએ. આપેલા સમીકરણ યુગ્મનો ઉકેલ ચોકડી ગુણાકારની રીતે મેળવો. X છેદમાં A વત્તા Y છેદમાં B બરાબર A વત્તા B, અને X છેદમાં A નો વર્ગ વત્તા Y છેદમાં B નો વર્ગ બરાબર 2. A ઇઝ નોટ ઇક્વલ ટુ 0, B ઇઝ નોટ ઇક્વલ ટુ 0, A ઇઝ નોટ ઇક્વલ ટુ B. પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા X છેદમાં A વત્તા Y છેદમાં B બરાબર A વત્તા B, માટે BX વત્તા AY છેદમાં AB બરાબર A વત્તા B, માટે BX વત્તા AY બરાબર AB કૌંસમાં A વત્તા B, માટે BX વત્તા AY બરાબર A નો વર્ગ B વત્તા AB નો વર્ગ, માટે BX વત્તા AY ઓછા કૌંસમાં A નો વર્ગ B વત્તા AB નો વર્ગ બરાબર 0. X છેદમાં A નો વર્ગ વત્તા Y છેદમાં B નો વર્ગ બરાબર 2, માટે B નો વર્ગ X વત્તા A નો વર્ગ Y છેદમાં A નો વર્ગ B નો વર્ગ બરાબર 2, માટે B નો વર્ગ X વત્તા A નો વર્ગ Y બરાબર 2 A નો વર્ગ B નો વર્ગ, માટે B નો વર્ગ X વત્તા A નો વર્ગ Y ઓછા 2 A નો વર્ગ B નો વર્ગ બરાબર 0. આમ BX વત્તા AY ઓછા કૌંસમાં A નો વર્ગ B વત્તા AB નો વર્ગ બરાબર 0. સમીકરણ 1. તથા B નો વર્ગ X વત્તા A નો વર્ગ Y ઓછા 2 A નો વર્ગ B નો વર્ગ બરાબર 0. સમીકરણ 2. વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા A1 બરાબર B, B1 બરાબર A, C1 બરાબર ઋણ કૌંસમાં A નો વર્ગ B વત્તા AB નો વર્ગ, A2 બરાબર B નો વર્ગ, B2 બરાબર A નો વર્ગ, C2 બરાબર ઋણ 2 A નો વર્ગ B નો વર્ગ,
चोकड़ी गुणाकारनी रीतनो उपयोग करता एक्स छेदमा बी वन सी वन पी टू सी टू बराबर वाई छेदमा सी वन ए वन सी टू ए टू बराबर एक छेदमा ए वन बी वन ए टू पी टू माटे एक्स छेदमा ए ऋण कौंसमा ए नो वर्ग बी वत्ता ए बी नो वर्ग ए नो वर्ग ऋण बे ए नो वर्ग बी नो वर्ग बराबर वाई ना छेदमा ऋण कौंसमा ए नो वर्ग बी वत्ता ए बी नो वर्ग बी ऋण बे ए नो वर्ग बी नो वर्ग बी नो वर्ग बराबर एक छेदमा बी ए बी नो वर्ग ए नो वर्ग માટે x છેદમાં a કૌંસમાં ઋણ 2 a નો વર્ગ b નો વર્ગ ઓછા a નો વર્ગ છગડીયા કૌંસમાં ઋણ કૌંસમાં a નો વર્ગ b વત્તા a b નો વર્ગ બરાબર y છેદમાં ઋણ કૌંસમાં a નો વર્ગ b વત્તા a b નો વર્ગ કૌંસમાં b નો વર્ગ ઓછા b કૌંસમાં ઋણ 2 a નો વર્ગ b નો વર્ગ બરાબર 1 છેદમાં a નો વર્ગ b ઓછા a b નો વર્ગ માટે x છેદમાં ઋણ 2 a નો ઘન b નો વર્ગ વત્તા a ની ચાર ઘાત b વત્તા a નો ઘન b નો વર્ગ બરાબર y છેદમાં ઋણ a નો વર્ગ b નો ઘન ઓછા a b ની ચાર ઘાત વત્તા 2 a નો વર્ગ b નો ઘન બરાબર 1 ના છેદમાં ab કૌંસમાં a ઓછા b માટે x છેદમાં a ની ચાર ઘાત b ઓછા a નો ઘન b નો વર્ગ બરાબર y છેદમાં a નો વર્ગ બી નો ઘન ઓછા એ બી ની ચાર ઘાત બરાબર એક ના છેદમાં એ બી કૌંસમાં એ ઓછા બી માટે એક્સ છેદમાં એ નો ઘન બી કૌંસમાં એ ઓછા બી બરાબર વાય છેદમાં એ બી નો ઘન કૌંસમાં એ ઓછા બી બરાબર એક છેદમાં એ બી કૌંસમાં એ ઓછા બી માટે એક્સ છેદમાં એ નો ઘન બી બરાબર વાય છેદમાં એ બી નો ઘન બરાબર એક ના છેદમાં એ બી માટે એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી માટે એ ઓછા બી ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય માટે એક્સ છેદમાં એ નો ઘન બી બરાબર એક ના છેદમાં એ બી અને વાય છેદમાં એ બી નો ઘન બરાબર એ ના છેદમાં એ બી માટે એક્સ બરાબર એ નો ઘન બી છેદમાં એ બી અને વાય બરાબર એ બી નો ઘન છેદમાં એ બી માટે x બરાબર a નો વર્ગ અને y બરાબર b નો વર્ગ આમ સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર a નો વર્ગ b નો વર્ગ સમીકરણ યુગ્મ 2x વત્તા 6y બરાબર 5y અને 6x ઓછા 2y બરાબર 5xy નો ઉકેલ મેળવો અહીં 2x વત્તા 6y બરાબર 5xy અને 6x ઓછા 2y બરાબર 5xy બંને સમીકરણમાં x બરાબર 0 અને y બરાબર 0 મૂકતા સમાધાન થાય છે જેમ કે 2 કૌંસમાં 0 વત્તા 6 કૌંસમાં 0 બરાબર 5 કૌંસમાં 0 કૌંસમાં 0 માટે 0 વત્તા 0 બરાબર 0 માટે 0 બરાબર 0 માટે સમીકરણ યુગ્મનો એક ઉકેલ 0 0 છે ધારો કે x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને y ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માટે xy ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આપેલા બંને સમીકરણોના બધા જ પદોને xy ઇઝ નોટ ઇક્વલ ટુ 0 વડે ભાગતા 2x વત્તા 6y છેદમાં xy બરાબર 5xy છેદમાં xy માટે 2x છેદમાં xy વત્તા 6y છેદમાં xy બરાબર 5 માટે 2 છેદમાં y વત્તા 6 છેદમાં x બરાબર 5 માટે 6 છેદમાં x વત્તા 2 છેદમાં y બરાબર 5 સમીકરણ 1 અને 6x ઓછા 2y છેદમાં xy બરાબર 5xy છેદમાં xy માટે 6x છેદમાં xy ઓછા 2y છેદમાં xy બરાબર 5 માટે 6 છેદમાં y ઓછા 2 છેદમાં x બરાબર 5 માટે
ऋण बे छेदमा एक्स वत्ता छ छेदमा वाय बराबर पांच। समीकरण बे, आ समीकरण युग्म सुरेख नथी। हवे एकना छेदमा एक्स बराबर ए अने एकना छेदमा वाय बराबर बी आदेश लेता परिवर्तित समीकरणों छ ए वत्ता बे बी बराबर पांच। समीकरण त्रण, ऋण बे ए वत्ता छ बी बराबर पांच। समीकरण चार मळे। समीकरण चार ने त्रण वडे गुणी समीकरण त्रण अने चार नो सरवाळो करता छ ए वत्ता बे बी बराबर पांच ओछा छ ए वत्ता अढार बी बराबर पंदर। वीस बी बराबर वीस माटे बी बराबर वीस छेदमा वीस माटे बी बराबर ए। समीकरण त्रण मा बी बराबर एक मुक्ता छ ए वत्ता बे बी बराबर पांच माटे छ ए वत्ता बे कौंसमा एक बराबर पांच माटे छ ए वत्ता बे बराबर पांच माटे छ ए बराबर पांच ओछा बे माटे छ ए बराबर त्रण माटे ए बराबर त्रण छेदमा छ माटे ए बराबर एक द्वितीयांश। हवे एकना छेदमा एक्स बराबर ए बराबर एक द्वितीयांश माटे एक्स बराबर बे अने एकना छेदमा वाय बराबर बी बराबर एक माटे वाय बराबर एक। आम आपेल समीकरण युग्मना उकेल एक्स वाय बराबर शून्य शून्य अने एक्स वाय बराबर बे एक छे माटे समीकरण युग्मनो उकेल गण छगड़िया कौंसमा शून्य शून्य कौंसमा बे एक छे। एक होड़ी नदीना सामा प्रवाहे 25 किलोमीटर अने प्रवाहनी दिशामा 35 किलोमीटर अंतर 10 कलाकमा कापे छे। ते होड़ी तेज नदीमा 40 किलोमीटर सामा प्रवाहे अने 49 किलोमीटर प्रवाहनी दिशामा कापता 15 कलाक जेटलो समय ले छे। नदीना प्रवाहनी अने होड़ीनी झड़प शोधो। नदीना प्रवाहनी झड़प करता स्थिर पाणीमा होड़ीनी झड़प वधु छे। ધારો કે સ્થિર પાણીમાં હોડીની ઝડપ એક્સ કિલોમીટર પ્રતિ કલાક અને પ્રવાહની ઝડપ વાય કિલોમીટર પ્રતિ કલાક છે। ઉપરાંત આપેલ વિગત પરથી એક્સ ઇઝ ગ્રેટર દેન વાય થશે। પ્રવાહની દિશામાં હોડીની ઝડપ બરાબર કૌંસમાં એક્સ વત્તા વાય કિલોમીટર પ્રતિ કલાક અને સામા પ્રવાહે હોડીની ઝડપ બરાબર કૌંસમાં એક્સ ઓછા વાય કિલોમીટર પ્રતિ કલાક થશે। ધારો કે હોડી 25 કિલોમીટર પ્રવાહની સામેની દિશામાં જાય ત્યારે લાગ સમય ટી એક છે અંતર કિલોમીટરમાં સમય કલાકમાં એક્સ ઓછા વાય એક 25 તો કેટલા બરાબર 25 ગુણ્યા એક છેદમાં એક્સ ઓછા વાય બરાબર 25 છેદમાં એક્સ ઓછા વાય કલાક માટે ટી એક બરાબર 25 છેદમાં એક્સ ઓછા વાય કલાક। ધારો કે હોડી 35 કિલોમીટર પ્રવાહની દિશામાં જાય ત્યારે લાગતો સમય ટી બે છે અંતર કિલોમીટરમાં સમય કલાકમાં એક્સ વત્તા વાય એક માટે 35 તો કેટલા બરાબર 35 ગુણ્યા એક છેદમાં એક્સ વત્તા વાય બરાબર 35 છેદમાં એક્સ વત્તા વાય કલાક માટે ટી ટુ બરાબર 35 છેદમાં એક્સ વત્તા વાય કલાક। હવે ટી વન વત્તા ટી ટુ બરાબર 10 માટે 25 છેદમાં એક્સ ઓછા વાય વત્તા 35 છેદમાં એક્સ વત્તા વાય બરાબર 10। સમીકરણ એક, આ જ મુજબ ગણતરી કરીને 40 કિલોમીટર સામા પ્રવાહે અને 49 કિલોમીટર પ્રવાહની દિશામાં જતા લાગતા સમય 15 કલાક માટે 40 છેદમાં એક્સ ઓછા વાય વત્તા 49 છેદમાં એક્સ વત્તા વાય બરાબર 15। સમીકરણ બે, સમીકરણ એક અને સમીકરણ બે સુરેખ સમીકરણો નથી। હવે એકના છેદમાં એક્સ ઓછા વાય બરાબર એ અને એકના છેદમાં એક્સ વત્તા વાય બરાબર બી આદેશ લેતા પરિવર્તિત સમીકરણો 25 એ વત્તા 35 બી બરાબર 10 અને 40 એ વત્તા 49 બી બરાબર 15 મળે। 25 એ વત્તા 35 બી બરાબર 10 માટે 5 કૌંસમાં 5 એ વત્તા 7 બી બરાબર 10
માટે 5a વત્તા 7b બરાબર 10 છેદમાં 5 માટે 5a વત્તા 7b બરાબર 2 સમીકરણ 3 અને 40a વત્તા 49b બરાબર 15 સમીકરણ 4 સમીકરણ 3 ને 8 વડે ગુણી સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરતા 40a વત્તા 56b બરાબર 16 40a વત્તા 49b બરાબર 15 ઓછા 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 7b બરાબર 1 માટે b બરાબર 1 ના છેદમાં 7 સમીકરણ 3 માં b બરાબર 1 ના છેદમાં 7 મૂકતા 5a વત્તા 7b બરાબર 2 માટે 5a વત્તા 7 કૌંસમાં 1 ના છેદમાં 7 બરાબર 2 માટે 5a વત્તા 1 બરાબર 2 માટે 5a બરાબર 2 ઓછા 1 માટે 5a બરાબર 1 માટે a બરાબર 1 ના છેદમાં 5 હવે 1 ના છેદમાં x ઓછા y બરાબર a બરાબર 1 ના છેદમાં 5 માટે x ઓછા y બરાબર 5 સમીકરણ 5 અને 1 ના છેદમાં x વત્તા y બરાબર b બરાબર 1 ના છેદમાં 7 માટે x વત્તા y બરાબર 7 પરિણામ 6 સમીકરણ 5 અને 6 નો સરવાળો કરતા x ઓછા y બરાબર 5 x વત્તા y બરાબર 7 2x બરાબર 12 માટે x બરાબર 12 છેદમાં 2 માટે x બરાબર 6 x બરાબર 6 ને સમીકરણ 6 માં મૂકતા 6 વત્તા y બરાબર 7 માટે y બરાબર 7 ઓછા 6 માટે y બરાબર 1 આમ સ્થિર પાણીમાં હોડીની ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક અને નદીના પ્રવાહની ઝડપ 1 કિલોમીટર પ્રતિ કલાક છે.